રાજકોટમાં તાજેતરમાં જ ગોંડલ ચોકડી ખાતે તૈયાર કરાયેલો બ્રિજ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. 90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકાવા ત્યારે બ્રિજના ઉપરના ભાગે જે સેફ્ટી હોલ બનાવવામાં આવેલ છે તેમાં તિરાડ પડી અને મોસ મોટું ગાબડું પડ્યું છે. ગાબડું પડવાને લીધે 30 કિલો જેવડો સિમેન્ટનો માચડો હવામાં લટકી રહ્યો છે. આ હવામાં લટકતો માચડો નીચે પડે તેવી ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેમ છે. આ બ્રિજ પરથી દરરોજના લાખો વાહન ચાલકો પસાર થાય છે ત્યારે તેના ઉપર લટકતી તલવાર સમાન છે. અઠવાડિયામાં પહેલા લટકતા પોપડાનો થોડો હિસ્સો નીચે પાર્ક કરાયેલી કાર ઉપર પડતા કારનો કાચ તૂટી ગયો હતો. કારમાં કોઈ ન હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી. અહેવાલ વિજય મકવાણા.